વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકની અંદર કોરોનાએ કોહરામ મચાવ્યો છે. દેશમાં 3,10,000 નવા કેસ નોંધાયા છે. સતત કોરોનાના કેસોનો આંકડો ઊંચો જઈ રહ્યો છે. પેન્ડેમિકની શરૂઆતથી આજ સુધીનો આ રેકોર્ડ નોંધાયો છે. છેલ્લા 24 કલાકની અંદર 3,10,000 નવા કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો દૈનિક આંકડો છે. વૈશ્વિક સ્તરે ભારતનો સૌથી મોટો દૈનિક આંક નોંધાયો છે. અમેરિકાનો 3,07,000 રેકોર્ડ પણ ભારતે તોડ્યો છે. અમેરિકામાં સર્વાધિક દૈનિક કેસનો આંકડો 3,07,000 હતો, જો કે ભારતે આ આંક પણ વટાવ્યો છે. દેશમાં 24 કલાકમાં 3,10,000 નવા કેસ નોંધાયા છે. દેશમાં એક્ટિવ કેસ હવે 23,00,000 પાર પહોંચ્યા છે. વૈશ્વિક સ્તરે ભારતનો સૌથી મોટો દૈનિક આંક આજે નોંધાયો છે. સતત સંક્રમણ વધી રહ્યું છે. અમેરિકાનો 3,07,000 પણ રેકોર્ડ ભારતે તોડ્યો છે. અમેરિકામાં સર્વાધિક દૈનિક કેસનો રેકોર્ડ હતો 3,07,000, પરંતુ ભારતમાં તેનાથી પણ વધુ 3,10,000 કેસ માત્ર 24 કલાકની અંદર નોંધાયા છે. સતત કોરોના કેસનો આંક વધી રહ્યો છે. દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. વૈશ્વિક સ્તરે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો દૈનિક આંકડો નોંધાયો છે. 3,10,000 નવા કેસ માત્ર 24 કલાકની અંદર દેશમાં નોંધાયા છે, જે ચિંતાજનક આ આંક સામે આવી રહ્યો છે. સતત કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સૌથી ચિંતાજનક સ્થિતિ મહારાષ્ટ્રની છે. તો મહારાષ્ટ્રમાં આવતીકાલથી લોકડાઉન લાગુ થઈ રહ્યું છે. બીજી તરફ દેશમાં રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અત્યારે 24 કલાકની અંદર 3,10,000 કેસ નોંધાયા છે. દેશમાં સતત કોરોના સંક્રમણનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે. અમેરિકાનો રેકોર્ડ પણ તોડ્યો છે. અમેરિકામાં દૈનિક આંકડો સૌથી વધારે 3,07,000 હતો, તે રેકોર્ડ પણ ભારતે તોડ્યો છે અને 3,10,000 કેસ માત્ર એક દિવસમાં નોંધાયા છે.